કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ દિવંગત કાંતિપ્રસાદ અંતાણીની 37મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ દિવંગત કાંતિપ્રસાદભાઈ અંતાણી એમની આજે 37મી પુણ્યતિથિ છે. એ પ્રસંગે એમની કચ્છ જિલ્લાની અન્ય સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા પંચાયત, એમના પરિવારના સભ્યો અને જુદી જુદી સંસ્થાઓ તરફથી કરવામાં આવેલ છે. આજની યુવા પેઢીને ખ્યાલ રહે કે ક્રમશઃ નેતૃત્વ કેને કહેવાય. સામાન્ય રીતે આજે ઓવરનાઇટ લીડર થવાનો ક્રેઝ છે, ઓવરનાઇટ કાંઈક મેળવી લેવાનો ક્રેઝ છે, ત્યારે ક્રમશઃ નેતૃત્વનો કેમ વિકાસ થાય એનું કાંતિપ્રસાદભાઈ જ્વલંત ઉદાહરણ છે. અને મને કોઈ પૂછે તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ બંને સાથે કચ્છમાંથી કોઈનો નજીકમાં નજીકનો સંબંધ હોય તો એ કાંતિપ્રસાદભાઈ અંતાણીનો. અને ત્યાર પછી ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બલવંતરાય મહેતા અને પંચાયત રાજ્યની સ્થાપના કરવા માટેનું જે કમિશન નિમાણું એના ચેરમેન બલવંતરાય મહેતા, એમની સાથે પણ એમના ખૂબ જ નિકટના સંબંધો. પણ સત્તાના સ્થાનનો એ હંમેશા એ સવિને ઇન્કાર કરતા, પણ પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે બધાએ સર્વાનુમત એમને વિનંતી કરી કે કાંતિભાઈ, તમે કચ્છના ગામે ગામથી માહિતગાર છો, ગામે ગામના લોકોથી માહિતગાર છો, એમના પ્રશ્નોથી માહિતગાર છે, એ લોકો તમારાથી માહિતગાર છે, માટે તમારી જવાબદારી સંભાળો. એટલે એ જવાબદારી એમણે સંભાળી. અધરવાઇઝ ટિલ ધેન એમણે પોતાનું જીવન ગાયોની સેવામાં સમર્પિત કર્યું હતું. આજે આપણે ગાયોને નામે ઘણી જગ્યાએ સારું કામ થાય છે અને ઘણી જગ્યાએ ચરી ખાવાની વાત પણ હોય છે, પણ એમણે ગાયોનું કામ સાચા અર્થમાં કર્યું. અંજાર પાંજરાપોળની સ્થાપના કરી એ અંજાર પાંજરાપોર આજે પણ સારી રીતે પશુઓની સેવા કરે છે. અંગત વાત કરું તો તાજેતરમાં એમના પૌત્ર નગરપાલિકાના અધિકારી તરીકે ફરજ બજાવતા છેલ્લે આપણે કુદરતી આફત આવી ત્યારે 48 કલાકમાં મૃત્યુ પામ્યા. એમને મારા વતીથી, કચ્છની પ્રજા વતીથી અંજલિ આપું છું. ધન્યવાદ.